હા પછી ભાઈ પાછો મને લઈ ગયો મને કે હાલો તમને બંગલો બતાવું મેં હમણાં જ લીધો આ બંગલો એ બંગલા અંદર દોઢ કરોડનો ખર્ચો કર્યો છે મેં તો એમ દોઢ કરોડનો ખર્ચો શું કર્યો મને કે પાંત્રીસ લાખનું જ ખાલી ટોયલેટ બનાવ્યું છે મને કે હાલો તમને બતાવું મંડયો મને બધો ને બધું બતાવવા પછી મને ટોયલેટ પાસે લઈ ગયો મને કે જો નવસાદ ભાઈ પાંત્રીસ લાખનું ટોયલેટ બનાવ્યું મેં ટોયલેટમાં ધ્યાને ન દીધું હું તો હાલ તો થઈ ગયો મને કે અભિમાનીના દીકરા હું થઈ ગયા છો જોવો મેં કીધું ટોયલેટમાં જોવાનું ન હોય ટોયલેટમાં જવાનું હોય મન કે જોવો ને મન કે આવું મોંઘું તમે ટોયલેટ ક્યાંય જોયું જ નહીં હોય મેં કીધું હાવ સસ્તું છે મન કે પાંત્રી લાખનું ટોયલેટ તમે ક્યાંય જોયું છે મેં કીધું ભાઈ હાવ સસ્તું છે આવો અમારા સૌરાષ્ટ્રમાં દોઢ દોઢ લાખના વીઘાને ખેતરમાં બીડીયું ટેકાવીને બેઠા હોય ધનજી તો કે હા મનજી આવતા વર દીકરીને લગ્ન લીધા તો કે ભલન લીધા હું બેઠો છું પણ ક્યાં બેઠો છી તો જો રોડ ટચ એક એક કરોડના વીઘાના ખેતરમાં રોડ ટચના ખેતરમાં બેઠા હોય બોલો અને મગનબાઈન ખેતરમાં ન ફાવે ને તો બીજી થી સઘનબેન ખેતરમાં અમે અમારી ચોઈસ ઉપર હાલીએ સાહેબ અને એક ખેતરમાં ચારેય ખૂણે એક એક બેઠા હોય ચાર જણા બીડીઓ ટેકાવી ડબલા લઈ ગયા હમણાં અમારા ગામડા ગામમાં એક જણા આવ્યો ને મહેમાન આવ્યો શહેરમાંથી તો એને બરાબર ઝાંઝરું જાવું તું તે જંગલ જવું હતું ને તો એ કે ભાઈ મારે જંગલ ઝાંજરું જવું છે મેં તો ભાઈ હા તમારા ટોયલેટની વ્યવસ્થા ન હોય બહાર સીમમાં જવું પડે ખેતરમાં તો મેં એને લોટો ભરી દીધો મેં તો આ લોટો લેતા જાવ તો એ લોટો લઈને ગયો પંદર વી મિનિટ થઈને તે આવ્યો પણ લોટો ન લેવો તો મેં તો ભાઈ લોટો ન લેવા મને કે એ તો ભૂલાઈ ગયો મેં તો ક્યાં ગયા હતા મને કહેલો ખીજડો રહ્યો ને હેઠે તો હું ખીજડા હેઠે ગયો ને તો લોટો એમને મથોમાં જ ભરેલો પડ્યો બોલો હું સમજવાનું અમારા ગામડા ગામની અંદર તો કોઈ ટોયલેટ હોય નહીં એમાં બરાબર અમારે એક શેઠ છે મુંબઈ છે ક્યારેક ક્યારેક ગામડામાં આવે ને એને ઇંગ્લિશ ટોયલેટ બનાવેલું છે હવે બરાબર શેઠ હમણાં ગામડે આટો મારવા આવ્યા ને તો જોયું ને તો બંગલાની અંદર ઓલા ટિશ્યુ પેપર ખતમ થઈ ગયા નહોતા ખાલી થઈ ગયા એટલે એણે શેઠે એના નોકરને કીધું કે જા ટિશ્યુ પેપર લેતો હોય હવે ગામડામાં બે ત્રણ કરિયાણાની દુકાન ત્યાં એનો મા ઓલો નોકર ગયો જઈને કીધું કે ટીશ્યુ પેપર આપો તો દુકાનવાળો કે ટીશ્યુ પેપર તો નથી હેમ્બ્રી પેપર છે બે દિવસ હેમરી પેપરથી કામ ચલાવી લો રાજકોટથી મંગાવી દઈશ હવે એ ભાઈએ મને આખું ટોયલેટ બોયલેટ બધું બતાવ્યું ને પછી બંગલાની અંદર હું સોફા ઉપર બેઠો હતો સાહેબ અને એના ઘરના આવ્યા ચા લઈને આવ્યા પછી મને કે ચા પીધી મેં કીધું આ પીધી મન કેવી લાગી મેં કીધું બહુ મસ્ત ચા હતી ચા હતીઓ એકદમ કાઠિયાવાળી ચા હતી મન કે એમ પણ નવસાદભાઈ તમને એક વાત કરી દો હોય કે મને ખબર છે તમે સૌરાષ્ટ્રના છો તમને આદુવાળી ચા ભાવે તમે નહીં માનો નવસાદભાઈ ખાણી દસ્તો ન મળ્યો તો દાંતેથી ચાવીને આદું નાખ્યું છે મેં કીધું બેન આજથી ચા જ મૂકી દીધી ચા પીવે એ તમારો દીકરો હોય પા ચાની વાત આવી ને એટલે કહી દઉં હમણાં હું એક હોટલે ઊભો હતો હોટલની વાત કરું હોટલ ઊભો હતો ને ત્યાં બોર્ડ મેં તું સ્પેશિયલ ચાના ના આઠ રૂપિયા ચાલુ ચાના ના પાંચ રૂપિયા તો મેં હોટલવાનું પૂછ્યું મેં ભાઈ આ સ્પેશિયલ મને ચાલુમાં શું ફેર મને કે સ્પેશિયલમાં ધોયેલા ગ્લાસ આવે ચાલુમાં અહીં ના અહીં ઉપાડો અરે હમણાં ચાર પાંચ જણા ચા પીવા ગયા તે એક જણો કે ભાઈ એક કટિંગમાં બે ભાગ કરીને આવવા હોવા દે ચાલો ત્રીજો કે ભાઈ મારે પીવી શું આઈ ગયા એક કામ કર એકમાં ત્રણ ભાગ કરીને આવવા દે કટિંગમાં ચલો ચોથા ઠો અમારે કોઈ અમારે ચા નો પીવું હોય એક કામ કર ભાઈ એક કટિંગમાં ચાર ભાગ કર ત્યાં આમથી પાંચ માં આવ્યો હવે ન કેવાય એક કટિંગમાં પાંચ ભાગ કરે એમ પછી ઓલા હોટલ વાન કે ભાઈ એક ગ્લાસ ખાલી આપજે એ એક કટિંગ ચા માંથી પાંચ ભાગ કર્યા પાંચે જણા પીધા અને પછી દાતારી તો છૂટે નહીં પાછો હોટલ વાન કે ભાઈ કેટલા રૂપિયા દેવાના ઓલો હોટલ વાળો કે ભાઈ પૈસા નથી જોતા પાંચે જણા ગ્લાસ જોઈને ઊંધા વાળી દો સાત રૂપિયાની ચા એમાં પાંચ ભાગ કરો મારી હોટલ બંધ કરાવો આ હોટલની વાત આવીને એટલે કહી દો હમણાં પાનના ગલ્લે ઊભો તો ત્યાં બોર્ડ મેર્યું હતું પાન ખાવાથી પ્રેમ વધે માવો ખાવાથી માન વધે ગુટખા ખાવાથી ગુણ વધે તમાકુ ખાવાથી તેજ વધે બીડી પીવાથી બળ વધે સિગરેટ પીવાથી સુંદરતા વધે સરસ પીવાથી ચમક વધે ગાંજો પીવાથી જ્ઞાન વધે દારૂ પીવાથી દોસ્તી વધે મેં કીધું આ બધું ખાવા પીવા તારા બાપની વાહ કાંઈ ન વધે દેવું વધે દેવું કીધું જળકઢા સાહેબ આ દારૂની વાત આવીને એટલે વાત કરી દઉં દારૂની વાત આવી ને એટલે વાત કરી દઉં હમણાં એક જણો છે ને આમ રાતે બે વાગે આમ ઘરનું તાળું ખોલતો હતો આમ તાળું તો હું બરાબર પોગ્રામમાંથી આવતો હતો ને હું ત્યાંથી નીકળ્યો તો મેં કીધું આ બિચારો ક્યારનું તાળું ખોલે છે તાળું ખોલતું નથી લાય થોડીક મદદ કરાવો મેં કીધું મેં ભાઈ લાવો તાળું ખોલ દો મને કે ના તાળું તો હું જ ખોલીશ મેં તો ભલા મણા તમે પંદર મિનિટથી તાળું ખોલો તમારથી તાળું ખોલતું નથી લાવો હું ખોલી દઉં મને કે ના તાળું તો હું જ ખોલીશ તું મકાન પકડી રાખ સમજે તમારા ભાઈ ન સમજે મારા ભાઈ અને દારૂડીયાની વાત આવીને કહી દઉં હમણાં અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશનની બહાર ઊભો તો ત્યાં બે ધોમ થઈ ગયેલો હે તારે કઈ બસમાં જાવ કે બે નંબરની તારે કઈ બસમાં જવો બોલો કે ચાર નંબર થી એમાં નંબરની બસ આવી બે ચડી બે ની ભેગી આવી પણ સાહેબ આ દારૂની વાત ને એટલે મને એક બે વાત યાદ આવે આ દારૂ કાયમ દેનારો બે ઘડીની મોજ દારૂ કાયમ દુઃખ દેનારો બે ઘડીની મોજ મોજ લેવામાં કંઈક ભંગાણા કજિયા થતા રોજ દારૂ મૂકીને દૂધડા પીજો ને આ દુનિયાને દુઃખ ને દેજો સાહેબ આ દારૂની શોધ ક્યાંથી થઈ ખબર આ દારૂ છે ને આવ્યો ક્યાંથી સંશોધન કોણે કર્યું દારૂનું કોઈને કહેતાની એક વાત કહું જંગલની અંદર પોપટ મોર સિંહ ભૂંડ આ ચારેય જણાએ ભેગા મળીને એને વિચાર આવ્યો કે આપણે દુનિયા માટે ક્યાંક એવું બનાવીએ કે દુનિયામાં આપણું નામ રોશન થઈ જાય શું બનાવું છું કે દારૂ બનાવીએ ચારેય દારૂની ભઠ્ઠી નાખી દારૂની ભઠ્ઠી કર્યા પછી બન્યું એવું કે ઉપરના એ એ ઝાડ નીચે જે દારૂની ભઠ્ઠી કરી હતી ને એ ઝાડ ઉપર પોપટ બેઠો હતો એ ઝાડ આ પોપટની પાંખ બળી ગઈ પોપટ પડ્યો ભઠ્ઠીમાં પોપટ મરી ગયો પોપટ મરી ગયો ને એટલે મોરને વિચાર આવ્યો કે આ દારૂ કારણે મારો એક મિત્ર મર્યો છે મારે નથી જીવવું એટલે મોરે જમ્પ લાવ્યું મોરે મરી ગયું ત્યાં સિંહ આવ્યો સિંહને ખબર પડી ઓહો મારા બે મિત્રો દારૂના કારણે મરી ગયા મારે નથી જીવવું એને જમ્પ ભઠ્ઠીમાં એ મરી ગયું પછી ભૂંડ આવ્યું એને ખબર પડી કે હવે મારે મરવું પડશે ભૂંડે પીડ્યો અંદર ચારેય મરી ગયા સાહેબ આના ઉપરથી એક વાત સાબિત થાય છે કે તમે જોજો જે એક પીક પી જાય ને એક પેક એવું મીઠું મીઠું આમ પોપટની જેમ બોલવા મળ્યો સાહેબ આમ નતો એ આમ હતું આપણે ત્યાં હતા હા સાહેબ આપણે બીજા પછી કોઈથી ખોટું બોલતા જ નથી સાહેબ આપણે હગુ આચા બાપ નઈ કઈ દે પછી બે પેક પીજે બે પેક પછી મોરની જેમ કળા કરે લાવો હારો મોરની જેમ કળા કરે અને ત્રણ પેક ને પછી કોઈ ના બાપ થી નથી પીતો આવજો ગમે એટલા હોય એટલા આપડી હામું કોઈ ન બોલે મેં કીધું કેમ મને કે મોટું ગંધાતું હોય ને સાહેબ ચોથો પેક પી જાય પછી ભૂંડ ક્યાં હોય ગટરમાં ગટરમાં પડ્યા હોય સાહેબ મારી બધાને નમ્ર વિનંતી છે કે દારૂ ન પીવો એમ દૂધ પીવા ક્યાં નથી મળતું દૂધ પીવો ને અમારે ગોબર થતાં બીડી પીવે હમણાં બીડી પીતા હતા ધુવાળા નત નીકળતા દાદા આ ધુવાળા કેમ ન નીકળતા મને કે સીએનજી બીડી છે દાદા છે નો લઈશ તમે જોયું શિવાજી બીડી આવે ને એમાં લાલ દોરો આવે લિમિટેશન ફેંકી દયો આ ગોબર દાદા એક એકદી દોરા ખેંચી નાખ્યો હતો મેં દાદા ફેંકી દયો દાદા મન કે એ ઘોડા ટપાડ્યા અને આપણે દોરા ટપાડવા મેં કીધું રેવા દયો આ બીડી ફેંકી દયો અને પાછા બાપા મને આમ ફરમાઈશ કર્યો મને કે ઓલું ઓલું બ્રાહ્મણ બોલે ને એવી ભાષામાં તું બીડીનો મંત્ર સંભળાય તમાકુ નો મંત્ર સંભળાય એટલે મે તમાકુ નો મંત્ર સંભળાયો તમાલ પત્ર હસ્તમ ગૃહિતવા તમામ હસ્તમ ગૃહિતવા ચુનાર્પણ હસ્તુ અંગુઠાએ ઘુષ્ટમ ઘુષ્ટમ ઓષ્ઠમ સમર્પયા આ મંત્ર બોલીને તમે તમાકુ ખાવ જો ટેસ્ટ આવે મન કે તમે બીડીનો મંત્ર બોલ્યા તમાકુનો મંત્ર બોલ્યા ભજિયાનો ખોટું ન લાગે ભજિયાનો મંત્ર હમલાઓ જો જો આહા પડી ગયા ગોબર દાદા એટલે મેને ભજિયાનો મંત્ર હમલાયો લોટ ચણાનો પાણીમાં પલાળો તાવડો મૂકો તેલ ઉકાળો ડુંગળીને મેથી બટેટા ને મરચા

એવમ પ્રકારે ચટણી ભવંતુ એકવાર સાયરામભાઈ દવેને જોરદાર તાળીઓથી વધાવો કારણ સાયરામભાઈ દવે આ મંત્રો બનાવેલા સાહેબ ગુજરાતનો એવો ગરવીલો કલાકાર આદરણીય સાયરામભાઈ દવે અને એણે એક બહુ સારી વાત એક લખેલી છે સાંઈરામભાઈએ કે હું વસ્તુ સૌથી મોંઘેરી અને જાજર માન વેચું છું હું વસ્તુ સૌથી મોંઘેરી અને જાજર માન વેચું છું ઓલા ઈમાન વેચે છે ને સાહેબ હું મુસ્કાન વેચું છું તમે આવી રીતના તાળીઓ દીવ છો ને તો મને આમ મજા આવે છે કોણ કહેતા હૈ કલાકાર મરજાતા હે કોણ કહેતા હૈ કલાકાર મર જાતા હૈ અરે ઓ તો કબરે માં ભી તાળીઓ કે ઇંતજાર મેં પાયા જતા હે સાહેબ અમારા ગોબર દાદા છે ને બેઠા બેઠા વિચાર જ કરતા હોય હું જ્યારે નીકળું ને ત્યારે ક્યાંક ને ક્યાંક વિચારતા હોય હમણાં ઘર આગળથી નીકળ્યો ને દાદા શું વિચાર કરો છો મેં તો એક કામ કરો વિચારવા માટે એક છોકરો રાખી લ્યો મને કે એમ મેં કીધું હા વિચારવા માટે એક છોકરો રાખી લ્યો બીજા દિવસે અકીલા મેડવટાઈ આપી મારે નવ યુવાન ગ્રેજ્યુએટ છોકરાની જરૂર છે જે વિચારી શકે તો એક છોકરો આવ્યો આવા ભૂતને પીપળા મળી રહે એક આવ્યો હોય કે દાદા મારે શું કરવાનું છે દીકરા તારે મારા માટે વિચારવાનું છે અચ્છા તમે મને શું પગાર આપશો તો ગોબર દાદા કે પાંચ હજાર રૂપિયા તો બોલો છોકરો કે દાદા તમે તો નિવૃત્તિ લે લીધી તમારી પાસે કાંઈ પૈસા નથી તો મને પગાર ક્યાંથી આપશો તો ગોબર દાદા ગોબરદાદા વિચાર તારી નોકરી ચાલુ થઈ ગઈ પહેલાં એ તારે વિચારવાનો પગાર ક્યાંથી આવશે એ બોલો બેટા બેઠા ગામ આખાને ગાળિયા પહેરાવતા હો હમણાં ગોબર દાદા મને સાત તારે આ પોગ્રામ બોગ્રામ હડખા અકાવો હોય નહીં કે કે તો એક કામ કરી કે તને ગુરુ નડે તું ગુરુ નંગ પહેર લે તને વાંધો નહીં આવે મેં કીધું એમ મને કે આ તું ગુરુ નંગ પહેર લે હું તો ગયો હો નહીં પાયો હોની પાસે જઈને ગુરુનો નંગ બનાવ્યો પહેરી લીધો પછી હમણાં ગોબર દાદા મને મળ્યા મને કે હાલવા મીંડું તારું હો મને કે જામી ગયું કે નવરો નથી પડતો મેં કીધું એ વાત તમારી આશી હવે ગુરુ નથી નડતો મને કહેતો હવે હું નડે મેં તો હોની નડે કારણ કે આ વીટી જે બને ઉધારમાં બનાવીશ જ્યારે દુકાન પાસે નીકળું ને ત્યાં આડો ફરેશ કે વીટીના પૈસા તો આપી જાઓ અને પોગ્રામની અંદર અમારે એવું થયું પ્રોગ્રામની અંદર અમારે અમુક ફરમાઈશ દઈ જાય તમે જોઈ ને તેમાં લખ્યું હોય પેલા તેલના ડબ્બાના હોલસો બાકી છે આપી દેજો ભાઈ તમે પોગ્રામ સિવાય તો ક્યાંય ભટકાતા નથી કારણ કે કલાકારો પ્રોગ્રામ સિવાય ક્યાંય ભટકાય નહીં અને હું આમ ગાતો નથી ચોખવટ કરી દો પણ એક જગ્યાએ મેં ગાયું હતું ભાલાવાળા ધણી ભેરે રહેજો ભાલાવાળા ધણી ભેરે રહેજો તે ઓડિયન્સે ફાળો કરી દીધો કાલથી તમે તમારે ઘેરે રહેજો પછી મેં ગાવાનું બંધ કરી દીધું તો એમણે એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને આયોજક ની બધાય મને કે ના એકાદું ભજન તો ગાવો જેમ એટલે મેં ઓલું ગીત ગાયું કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું નથી બીક મને આ જગતમાં કોઈની ફક્ત એક મારા પ્રભુથી ડરું છું મને જ્યાં ગમે ત્યાં રૂ છું ફરું છું આ મેં ભજન ગાયું ને એક જણો ઓડિયન્સમાં ધૂબો છો મને કે આમ ગવાય તમને નથી આવડતું લાવો હું ગાઉ મેં તમે ગાવ જોજો એણે ગાયું શું પૂછો છો મુજને કે હું શું કરું છું આ બેઠો બેઠો ગામના નળિયા ગણું છું નથી બીક મને આ મારા હગા બાપની એ નથી બીક મને આ મારા હગા બાપની ફક્ત એક મારી વહુ ડરું છું મને જ્યાં ગમે ત્યાં રૂ છું ફરું છું બોલ અમુક માણસો બીવે છે તમે બીજું ભજન ગાયું છોટે છોટે શિવજી છોટે છોટે રામ છોટો સો મદન ગોપાલ ત્યાં પાછો ગીણો પછી કે આમ ગવાય લાવો હું ગાવ મેં લ્યો તમે ગાવ એણે શરૂ કર્યું હવે એ જુગારીઓ હતો મૂળ એટલે એણે શું કર્યું શરૂ કો આપે શિવજી ધૂળી આપે રામ તીડી આપે રે મારો મદન ગોપાલ મેં આ નકરું આ આવા ભજન ન હોય મેં કીધું હેઠો બે જામ મેં તો સાહેબ આ જુગારી વાત આવીને એટલે વાત કહી દઉં હમણાં એક અમારે છે ને સુરતની અંદર ત્રણ ચાર જણા જુગાર રમતા પકડ્યા જુગાર રમતા પકડ્યા ને પોલીસ વાળાએ મારી મારીને તોડી નાખ્યા અને પછી સાહેબે કીધું કે ભલા ભલામણ આવા હારા માણસો થઈને તમે જુગાર રમો તમને શરમ ન થાવતી તો એ ચાર જણા હતા એક જણ હો કે ખબર એ કે મોદી સાહેબે કીધું જુગાર રમવાનું લે મોદી સાહેબે તને જુગાર રમવાનું કીધું કે હા મોદી સાહેબે જુગાર રમવાનું કીધું ક્યારે કીધું કે આ મોટા મોટા બોર્ડ મેરા ખેલે ગુજરાત જીતે ગુજરાત આ ઉંમરે થોડા આમ કબડી રમવા જવાના જેમ જે આવડતું રમે બોલો પણ સાહેબે કીધું ખેલે ગુજરાતનો દીકરો થશે ને સાહેબે ધોકો કાઢ્યો હવે વીતે ગુજરાત ધોકા કાઢી નાખ આ મોદી સાહેબની વાત આવી એટલે મને એક વાત યાદ આવે પછી કહી દઉં મોદી સાહેબે ગુજરાત માટે એક સૂત્ર આપ્યું હતું સૌનો સાથ સૌનો વિકાસ પછી આનંદીબેન આવ્યા એણે એક સૂત્ર આપ્યું ગતિશીલ ગુજરાત પછી હું આવી હું એક સૂત્ર આપું એમ અત્યારથી આપી દઉં સાસુ નો સાથ તો વહુ નો વિકાસ તમારી સાસુ નો સાથ હોય ને તો વહુ નો વિકાસ થાય સાહેબ હમણાં એક જગ્યાએ હું ગયો એ બેનના ઘરે હું ગયો ને તો એક ડોસીમાં બેઠા હતા આમ ખૂણામાં સોફા ઉપર બેઠા બેઠા માળા કરતા તો મેં કીધું માજી જય શ્રી કૃષ્ણ મન કે જય શ્રી કૃષ્ણ ઓલો ટીવીમાં ને કેસેટમાં બેઠો બેઠો બોલી નવસાદ કોટડીયા ઓલો હાસ્ય કલાકાર એ દીકરો ને મેં કીધું હા માજી જય શ્રી કૃષ્ણ મન કે જય શ્રી કૃષ્ણ ત્યાં બે ને એવા મન કે તો બા છે મેં તો આ જો કેવા સરસ મજાને ભગવાનનું નામ લે છે તો એ બા બિચારા ઊભા થઈને ડોસીમાં મંદિરે જવા નીકળી ગયા થેલી લી અને ઓલી બે ને છે ને બે હાથ જોડીને કીધું બા તોબા છે શબ્દ એનો એ બાર ફરી ગયો બા તો બા છે બા તોબા છે એટલે માણસોને અમુક ને આવું લાગતું હોય એમ હમણાં અમારા બાજુમાં એક ભાઈ છે ને એ મદ્રાસ લગ્ન કરી આવ્યા તો મદ્રાસ લગ્ન કર્યા ને પાછા મને આવીને શું કે ખબર છે મને કે નવસાદભાઈ મારી ઘરવાળી અને મારા મમ્મીને ઝઘડો ન થાય એટલે મેં કીધું ન જ થાય આ તારી મા ગુજરાતી બોલે તારી હોવ છે એ મદ્રાસી ભાષા બોલે ઓલી એની ભાષામાં ગાળું બોલે તારી મા આ ગુજરાતી ભાષામાં ગાળું બોલે મેં તો બાર વાગ્યા સુધી ભાઈ હમ હા ઝપટું કરે પછી કામે લાગી જાય ક્યાંથી ઝઘડો થાય મેં કીધું આમ જે જ થાય ને ઝઘડો ભાષા જનો આમ જે ઝઘડો ક્યાં જ થવાનો અને સાહેબ મદ્રાસ તો હું ગયો હતો પ્રોગ્રામ કરવા માટે ગોબર દાદાને લઈ ગયો ભેગા અમે ફ્લાઈટમાં બેઠા મુંબઈથી જેવો આમ મુંબઈથી ફ્લાઇટમાં બેઠા ને તો લઉં ફ્લાઇટની અંદર એનાઉન્સમેન્ટ થાય ને સીટ બેલ્ટ બાંધી લ્યો એમ તો ગોપર દાદાને કીધું કે દાદા બેલ્ટ બાંધી લ્યો તો દાદા મારે આમ જોઈને મને કે મેં તો લેંઘો પહેર્યો નાળીવાળો લેંઘો પહેર્યો મેં તો એ બેલ્ટ નથી ને કહેતા આ સીટ બેલ્ટ બાંધી લ્યો એ સીટ બેલ્ટ બંધાયો ને ત્યાં ઓલી છોકરી આમ જ્યુસ લઈને આવી જ્યુસ અને દાદા હું જ્યુસ રાખીને આમ બરફનો ટુકડો રાખ્યો દાદાને કે આઈશ તો ગોબર દાદા કે હું તો આવીશ પછી તું આવીશ છોકરી ગઈ ગઈ પછી આવી જ નહીં હોય ચેન્નાઈ સુધી દેખાણી જ નહીં અમે જેવા ચેન્નાઈના એરપોર્ટ ઉપર ઉતરાને ને તો ગોબર દાદા મારે જોઈને મને કહેલા નવસાદ આપણે તો મદ્રાસ જવું છે અને આ તો ચેન્નઈનું બોર્ડ માર્યું છે મેં કીધું આ બધા લુંગી ને ચેન્નઈ બધા લુંગી પહેરે હવે મદ્રાસની અંદર એક પ્રોબ્લેમ એ છે સાહેબ કે મદ્રાસની અંદર ગુજરાતી ભાષા ન ચાલે હિન્દી ભાષા એ ન હાલે કાં મદ્રાસી ભાષા ને કાંઈ ઇંગ્લિશ ભાષા બે વસ્તુ આવડતી હોય ને તો તમે ત્યાં કામ કરી શકો તો તમે ત્યાંના માણસની સાથે વાતચીત કરી શકો હિન્દી સમજે તો જવાબ ન આપે એમાં બરાબર બન્યું એવું કે અમે જે હોટલમાં ઉતર્યા ને સાહેબ હવે હોટલની અંદર એક તો બધા કાળિયા કાળિયા માણસો એટલા બધા કાળા એટલા બધા કાળા ને કે અંધારામાં હામો મળ્યો હોય ને દાંત કાઢે તો જ ખબર પડે નકર ભટકાય આપણી આવા કાળા એક જણો તો વ્હાઈટ કપડાં પહેરીને એવો કાઢ્યો તો વાહામાં મને લાગ્યું કે ડામર છોટ્યો છે એટલે મેં કીધું મેં તમારા વાહન પાછળ ડામર છોટ્યો છે મને ના ના એ શર્ટ નથી જરાક ફાટલો બોલો કેવો કાળો હશે મેં વળી ગોબરદાદાને અમે જે હોટલમાં ઉતર્યા ને તો ગોપરદાદા મને કે મારે નાવું છે તો હાબુ જોયો ને તો હાબુ નહોતો મેં લાવો નીચે જ લઈ આવું તો હું હોટલની નીચે હાબુ લેવા ગયો હાબુ લેવા ગયો ને તો હોટલવાળા નીચે સાબુ ભાવ પૂછો દુકાન નથી ને તો ભાઈ સાબુનો શું ભાવ છે તો મને લક્ષનું કીધું મને ટ્વેન્ટી રૂપીસ પછી મેં લક્ષનું પૂછ્યું કે ટ્વેન્ટી રૂપીસ મેં તો ડઉ મન કે ટ્વેન્ટી રૂપીસ મેં તું નિરમા મને ટ્વેન્ટી રૂપીસ મેં કીધું ભાઈ આ બધા સાબુના વીસ જ રૂપિયા મને કે સાબજી આપ કોઈ સાબી સાબુ લઈ જાઓ કલર નહીં જાયગા કલર વેસા કા વેસા આટલા બધા તો હું ગોબર દાદા જે હોટલમાં ઉતર્યા હતા ને ત્યાં આમ બરાબર બપોરે જમવા બેઠા તો ગોબર દાદા મને કે આપણે ઓલો ડુંગળી ઘરે ખાઈને તો ડુંગળી હોય તો મજા આવે કે જમવાની નકર મજા ન આવે તો મેં ઓળી વેઇટરને આમ વોટ પાડો આટલું થોડુંક ઇંગ્લિશમાં બોલ્યો મેં તો એ કમાન તે વેટર આવ્યો મેં કીધું ઓનિયન ચાઇએ ઓનિયન વન ઓનિયન પ્લીઝ ચલો વેટર ઊભો જ રહો હજરબમ મેં કીધું આ ઇંગ્લિશ ન સમજતું એટલે મેં હિન્દી કીધું મેં તો પ્યાજ ચાહીએ પ્યાજ તોય હજરબમ ઊભો જ રહો એટલે હું સમજી ગયો કે આ પ્યોર મદ્રાસી છે આપણી ભાષા નથી સમજતું હું ઊભો થયો રસોડામાં ગયો ત્યાંથી એક ડુંગળીને દડો લાવ્યો લાવીને જો ખાઈ લીધું હોત તો કાંઈ મગજ મારી નહોતી મેં એની હામું જોયું અને એને કીધું ધીસ ઇઝ ઓનિયન ઇસે પ્યાજ કહે તે શીખ લો તો મારી હામું જોઈને મને કે ડુંગળી જોઈએ છે એમ કયો ને મેં કીધું તને ઇંગ્લિશ ગુજરાતી આવડે છે મને કે હું વિસાવદર ન છું પછી ત્રણ દીવ મેં ભેગો રાખ્યો જ્યાં જ્યાં તકલીફ પડતી હતી ને ત્યાં હું મોર કરતો સાહેબ એમાં બરાબર અમે પોગ્રામમાં ગયા ને પછી પ્રોગ્રામ પૂરો થયો ને એટલે અમે અમારો આખી રાત નાઇટ ડાયરો પછી સવારના પોરમાં પાંચ વાગે અમે બધા કલાકારો હાલવા નીકળ્યા હવે પાંચ વાગે અમે મદ્રાસની બજારમાં હાલવા નીકળ્યા ને એક બેન શેરી વાળતા સવારના પોરમાં શેરી વાળતા હતા ને એટલા બધા કાળા એટલા બધા કાળા બેના વાહ જેવા કાળાઓ અને બેન પાછા શેરી વાળતા વાળતા ગીત ગાતા હતા પાની મેં પાની મેં મેરા ગોરા બદન પાની પાની મેં કીધું તારા નખ સિવાય કઈ ગોરું છે નહીં પછી મેં આમું ગીત ઉપાડ્યું ધીરે ધીરે બોલ કોઈ સુન્ના લે સુના લે કોઈ સુન લે મેં કીધું આ ધીમે ધીમે બોલ કો સાંભળી જાવ લાફો માર દે આમાં કઈ ધોળું છે નહીં અને સાહેબ પેલા ફિલ્મી ગીતો પેલા કેવા આવતા સાહેબ એ અત્યારના ફિલ્મી ગીતો જોવા પેલા ના જોવો સાહેબ પહેલાંના ગીતો તમને સાંભળવાનું મન થાય એવા ગીત આવતા પેલાના ગીત કેવા હતા સો સાલ પહેલે પ્યાર થા આજ બી ઓર કલ ભી રહેગા સો સો ઓરના પહેલાં પ્રેમ હતા સાહેબ પછી એમાં ઘટાડો એવો મોંઘવારી વધી ગઈ ને એમાં સમય છે નહીં લોકો પાસે અત્યારે માણસ ચાર કલાક હુએ ત્રણ કલાક મોબાઈલમાં હોય વોટ્સઅપ ઉપર ચાર કલાક હોવે છે હવે સમયનો ઘટાડો એવો એટલે ગીતમાં ઘટાડો સુભાષ લે કર શ્યામ તક શામ સે લે કર રાત તક મુજે પ્યાર કર કરો ફૂજે અને હવે તો હાવ કેવા ગીત આખો જલક દીકલા જા ગરેજિન હુઈ જા કેવા ગીત હે બોલ હવે અત્યારના વડીલો આ બેઠા છે ને પૂછો અત્યારના વડીલોને કયા ગીત ગમે આ પહેલાના વડીલો છે મોહમ્મદ રફીને કિશોર કુમારને એને યાદ કરે અને અત્યારના છોકરાને કયા ગીત ગમે છે ઓલા હની સિંગના